સ્ટુડન્ટ્સ, આઈ જયેશ પડારિયા વેલકમ યુ ઓલ ટુ માય ચેનલ ફ્રેજ્યુકેશન, દેટ ઇઝ ફ્રેગરન્સ ઓફ એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, ઇન ધીસ વિડીયો વી વિલ ટોક અબાઉટ યુનિટ નંબર 4 ઓફ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ, એ વન્ડરફુલ ક્રિએશન પાર્ટ 1. વન્ડરફુલ મીન્સ એમેઝિંગ, ક્રિએશન મીન્સ ક્રિએટિંગ સમથિંગ યુનિક. વન્ડરફુલ એટલે અદભુત અને ક્રિએશન એટલે સર્જન, એક અદભુત સર્જન વિચ ધ ગોડ હેઝ ગિવન ટુ અસ, આપણને જે ભગવાને આપણને પ્રદાન કરેલું છે, અદભુત સર્જન આપેલું છે ભગવાને. એન્ડ ઇટ ઇઝ ગિવન બાય ગોડ, વિધાઉટ વુમ, વિધાઉટ વિચ વી કેન નોટ હેવ અવર એક્ઝિસ્ટન્સ ઓન અર્થ, કે જેના વગર આપણે પૃથ્વી ઉપર આપણે આપણું અસ્તિત્વ ધરાવી શકતા નથી. એન્ડ ધેટ ઇઝ એ વન્ડરફુલ ક્રિએશન ઓફ મધર. મિત્રો, માતા જે ભગવાને આપણને આપેલી છે, કે જેના વગર આપણે અસ્તિત્વ જ ન ધરાવી શકીએ, જેના ઉપર આપણે લખવા બેસીએ તો એના માટે પેજ ઓછા પડે, આપણા શબ્દો ઓછા પડે, એવા ઘણા બધા વિશેષણો પણ તમે વાપરી શકો એ પણ ઓછા પડે, એવું એક અદભુત સર્જન ભગવાને આપણને આ પૃથ્વી ઉપર આપેલું છે, એ માતાની આપણે વાત કરવાની છે. ઇન ધીસ યુનિટ દેર ઇઝ અ ડિસ્કશન બિટવીન ધ ગોડ એન્ડ ધ એન્જેલ. ગોડ મીન્સ લોર્ડ, ભગવાન, ઈશ્વર. And angel means messenger of God, Devdut. Mitro, in the ancient time, પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં મેસેજ માટેનું કોઈ સાધન ન હતું. કોઈ અત્યારે જે વોટ્સએપ છે, સોશિયલ મીડિયા છે, એવું કોઈ સાધન ન હતું. એ સમયે વ્યક્તિને દૂત તરીકે રાખવામાં આવતા, જેને કહેવામાં આવે મેસેન્જર ઓફ ગોડ, એ ભગવાનનો દૂત છે. તમે જૂના પુરાણ મહાભારત કે એવી કથાઓમાં જોયેલું હશે, ભગવાનના જે વાર્તાઓ હોય એની અંદર નારદ મુનિ કે જે મેસેન્જર તરીકેનું કામ કરતા હતા, એમ અહીંયા આપણે એમની ડિસ્કશન જોવાની છે. બિફોર ડિસ્કસિંગ ધીસ યુનિટ, આઈ વિલ શો યુ વન વિડીયો. લેટ અસ સી, લેટ અસ વોચ ધેટ વિડીયો. સો સ્ટુડન્ટ્સ, વોટ ડીડ યુ સી ઇન ધીસ વિડીયો? શું જોયું તમે? ધીસ સોંગ ઇઝ કમ્પ્લીટલી સંગ ફોર ધ મધર, માતા માટે અહીંયા ગીત ગવાયેલું છે. મધર્સ લવ ફોર હર ચિલ્ડ્રન, અ ચાઇલ્ડ, પોતાના બાળક માટે અથવા પોતાના બાળકો માટે ડેડિકેટ કરવામાં આવેલું છે આ ગીત છે. એ મિત્રો, ખૂબ જ સુંદર રજૂઆત છે, અને એવી જ એક વાત આપણે આ યુનિટમાં કરવાની છે. મધરનો પ્રેમ, મધરનો લવ પોતાના બાળકો માટે કેવો હોય છે એની અહીંયા ચર્ચા છે. તો વોટ વિલ વી લર્ન, વોટ વિલ યુ લર્ન ઇન ધીસ વિડીયો? તો એની વાત કરીએ છીએ. ઇન્ટ્રોડક્શન આપણે જોવાનું છે, એનું બિગિનિંગ જોવાનું છે. મધર્સ લવ, માતાના પ્રેમની વાત કરવાની છે. ધ લોર્ડ એન્ડ ધ એન્જેલ, એ બંને વચ્ચેની જે ડિસ્કશન છે, ધ ઇન્ટરેક્શન છે, એની ચર્ચા કરવાની છે. ડિટેલ્સ ઓફ મધર, માતાની જે માહિતી અહીંયા આપેલી છે ભગવાને, લોર્ડે, એની પણ આપણે વાત કરવાની છે. વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, શા માટે માતા છે એક અદભુત સર્જન છે, એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ યુનિટ નંબર 1. એને આપણે કેટલાક એડજેક્ટિવ્સ મધર માટે આપેલા છે, એ એડજેક્ટિવ્સની વાત કરીએ. વિશેષણો છે મિત્રો, કે મધર કેવી છે. તો મધર ઇઝ એ હોસ્પિટેબલ, હોસ્પિટેબલ એટલે આગતા સ્વાગતા કરનાર, એકદમ કાઇન્ડ, એકદમ દયાળુ, એવી દયાળુ છે. આગતા સ્વાગતા ગમે વ્યક્તિને સાચવી શકે છે. ત્યાર પછી મધર ઇઝ એ ડેડિકેટેડ પર્સન. ડેડિકેટેડ એટલે જેને ઋણી હોય, કોઈ ડેડિકેટ કરવું, કોઈ પણ વ્યક્તિ માટે એ ડેડિકેટ થઈ જાય, એટલે કે પ્રદાન કરી શકે, કોઈ પણ વ્યક્તિને એ સાચવી શકે એવું. ત્યાર પછી છે જનરસ, જનરસ એટલે કાઇન્ડ, દયાળુ છે બધા જ પોતાના બાળકો માટે. ક્રિએટિવ છે, સર્જનશીલ છે, કોઈ પણ વસ્તુ કોઈ પણ ઘરની અંદર હંમેશા કંઈક ને કંઈક નવું તૈયાર કરે છે. નોલેજેબલ, વિદ્વાન, ભણેલી ગણેલી છે. ત્યાર પછી વિટ્ટી છે, વિટ્ટી એટલે હ્યુમરસ, હ્યુમરસ એટલે રમૂજ કરનારી, એટલે પોતાના બાળકોને મનોરંજન પણ આપનારીને હોશિયારી, હોશિયાર પણ છે એની પણ અહીંયા. તો આ બધા વિશેષણો છે મિત્રો. અહીંયા એક પિક્ચર છે મિત્રો, અહીંયા પિક્ચર છે મલ્ટીપલ ટાસ્ક. એ મધર ડઝ મલ્ટીપલ ટાસ્ક, એક ટાઈમ, એક સમયે ઘણા બધા કાર્યો કરે છે. મિત્રો, આપણે અનુભવી શકીએ છીએ, આપણી આપણે માતાને જોઈએ 24/7 ટાઈમ એ કામ કરે છે, બરોબર. 24 કલાક અઠવાડિયા સુધી એક પણ સમ દિવસ અને રજા નથી, એમ રજાના દિવસો તો એને વધારે કામ હોય છે મિત્રો. ફ્રોમ ગેટિંગ બેડ, એટલે કે ગેટિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ટુ ગોઈંગ ટુ બેડ એટ ધ ઇવનિંગ, સવારે ઉઠવાથી માંડીને સાંજે સુવા સુધીની
બધી જ ક્રિયામાં માતાને કોઈ મધરને કોઈ પણ પ્રકારનો સમય હોતો નથી, રિલેક્સ થવાનો, બિઝી જ હોય છે, એની અહીંયા ચર્ચા કરેલી છે. બીજા જ આવા વિશેષણો આપેલા છે કે મધરના અફેક્શનેટ એટલે કે લાગણીશીલ છે, કોન્ફિડન્ટ આત્મવિશ્વાસુ છે. ત્યાર પછી ડિલિજન્ટ છે, પોતાના કામ પ્રત્યે વધારે વફાદાર રહેનારી અને બધાને પોતાનું કામ પૂરું પાડનારી છે. રિલાયબલ, રિલાયબલ એકદમ વ્યસ્ત હોવું અને એકદમ એપ્રોપ્રિએટ હોવું. સોશિયેબલ, સામાજિક જવાબદારી વાળી વ્યક્તિ છે. અને છેલ્લે છે કેરફુલ, કાળજી લેનારી, પોતાનું બાળકથી માંડીને પોતાના ઘરમાં બધા જ સભ્યોની કાળજી લેનારી એ વ્યક્તિ છે. તો આવા વ્યક્તિની વાત એ માતૃપ્રેમનો એક પાઠ આપણે આમાં જોવાનો છે, પણ થોડીક અલગ રીતે આ યુનિટ છે, પણ ડિસ્કશન છે. મધર ને બનાવતી વખતે ભગવાન કેવી કેવી કાળજી લે છે એની ચર્ચા આપણને આ યુનિટમાં કરવામાં આવેલી છે. તો લેટ અસ રીડ ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ એ વન્ડરફુલ ક્રિએશન, યુનિટ નંબર 4, વન્ડરફુલ ક્રિએશન પાર્ટ 1. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. He was into his sixth day of overtime when he was working with full concentration. An angel appeared and commented, "You are taking so much care for creating this creature." "That is true," said the Lord. "Do you want to know the details?" "What are they?" The angel was curious. In the beginning of the story, we find the discussion between the god and the angel. ભગવાન અને દેવદૂત વચ્ચેની વાતચીત છે કે એક જ સેન્ટેન્સ થી શરૂ થાય છે. પહેલું સ્ટેટમેન્ટ છે ધ ગુડ લોર્ડ, ગુડ એટલે સારા, ગ્લોર્ડ એટલે ગોડ, ભગવાન, એક ભગવાન વોઝ એક્સ્ટ્રીમલી, એક્સ્ટ્રીમલી મીન્સ ટુ મચ, વેરી મચ, ખૂબ જ બિઝી, વ્યસ્ત હોવા. ધેટ ડે એટલે તે દિવસે, જે દિવસે એન્જેલ વેન્ટ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ગોડ, ભગવાન સાથે વાત કરવા ગયો, ત્યારે એ કહે છે કે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડેઝ, તે દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. બરોબર, વાય વોઝ ધ લોર્ડ બિઝી ધેટ ડે, શા માટે વ્યસ્ત હતા? તો આગળ છે, હી વોઝ ઇનટુ હિઝ સિક્સ ડે ઓફ ઓવર ટાઈમ. ઓવર ટાઈમ એટલે કામ કરો એના સિવાયનો વધારાના સમય માટે કામ કરવું, એટલે કે એમનો ઓવર ટાઈમનો આ છઠ્ઠો દિવસ હતો. સિક્સ ડે હી વોઝ ઇનટુ હિઝ સિક્સ ડે ઓફ ઓવર ટાઈમ, પોતાના વધારાના કામનો ઓવર ટાઈમનો આ છઠ્ઠો દિવસ હતો મિત્રો. When he was working with full concentration, એક પ્રશ્ન પૂછાય કે why was the Lord working with full concentration? Concentration નો મીનિંગ થશે full attention, એકાગ્રતા, પૂરી એકાગ્રતાથી ભગવાન કામ કરી રહ્યા હતા. ચાલો ભૂતકાળ છે, ત્યારે શું થાય છે? What happened when the Lord was working full concentration? ભગવાન પૂરી એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે શું બન્યું? તો એન એન્જેલ અપિયર્ડ, અપિયર એટલે સીમ્ડ, દેખાયો. એન્ડ કમેન્ટેડ, કમેન્ટેડ એટલે રિમાર્ક, રિમાર્ક એટલે ટિપ્પણી કરવી, એ ટિપ્પણી કરે છે, કમેન્ટ કરે છે, એટલે કે એકદમ એ આવે છે, પ્રગટ થાય છે એન્જેલ, જે તમે જૂના પુરાણા જે મેથિકલ પિક્ચરોમાં જોયું હશે. યુ આર ટેકિંગ, શું કમેન્ટ કરે છે? વોટ ડીડ ધ એન્જેલ કમેન્ટ? શું કમેન્ટ કરે છે? યુ આર ટેકિંગ સો મચ કેર. ટેકિંગ કેર શબ્દ આખો સાથે લેવાનો છે મિત્રો. ટેકિંગ કેર, ટેક કેર નો મીનિંગ થશે લુક આફ્ટર, સંભાળ લેવી. સો મચ એટલે વેરી મચ, ઘણી બધી. ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર, ક્રિએટિંગ એટલે સર્જન કરવું, ક્રીચર એટલે એનિમલ, પ્રાણી. તમે આ પ્રાણીની તમે સર્જન કરવામાં ઘણી બધી સંભાળ લો છો, એવું વાત કરે છે. તો ભગવાને બધી જ સૃષ્ટિનું સર્જન કરેલું છે, એ ભલે પ્રાણી સૃષ્ટિ હોય, વનસ્પતિ સૃષ્ટિ હોય કે માનવ સૃષ્ટિ હોય. માણસ પણ એક પ્રાણી છે, પણ સોશિયલ એનિમલ છે, સામાજિક પ્રાણી છે. તમે સામાજિક વિજ્ઞાનમાં આ વાત જોયેલી હશે કે એક કોમેન્ટ કરે છે કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર, ત્યારે ભગવાન એનો આન્સર આપે છે, દેટ ઇઝ ટ્રુ, વાત સાચી છે. દેટ ઇઝ ટ્રુ એટલે તે વાત સાચી છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ક્વેશ્ચન કરે છે. વોન્ટ એટલે ઈચ્છવું, રિક્વાયર, ડિટેલ્સ એટલે ઇન્ફોર્મેશન, માહિતી, નો એટલે જાણવું. શું તમે માહિતી જાણવા માંગો છો? એવું એન્જેલને કહે છે. એન્જેલ પ્રશ્ન પૂછે છે, વોટ આર દે? ધ એન્જેલ વોઝ ક્યુરિયસ. એન્જેલ મીન્સ મેસેન્જર, અને મેસેન્જર એટલે દેવદૂત. ક્યુરિયસ એટલે ઈગર, કીન, એન્સિયસ, આતુર હોવું.
એ દેવદૂત છે આતુરતાથી પૂછે છે, વોટ આર ધે, કઈ માહિતી છે? આવી રીતે એમની બંને વચ્ચેની ઇન્ટરેક્શન આગળ વધે છે. મિત્રો, ઇન ધ બિગિનિંગ ઓફ ધ યુનિટ દેર ઇઝ અ મીટિંગ બિટવીન ધ એન્જેલ એન્ડ ધ લોર્ડ. ધ ઇન્ટરેક્શન એક ગો અહેડ આગળ વધે છે વાર્તા, બંને વચ્ચેની મુલાકાત છે. કે ભગવાન જ્યારે ખૂબ જ એકાગ્રતાથી કામ કરે છે, એન્જેલ પ્રગટ થાય છે, પ્રશ્ન પૂછે છે કે તમે શું કરો છો, આટલી બધી કાળજી લો છો? કે સાચી વાત છે, હું તને કહું કઈ માહિતી. હવે ભગવાન આપણને ડિટેલ્સ આપશે. મિત્રો, બે શોર્ટ નોટ આ યુનિટની અંદર મહત્વની છે, ડિટેલ્સ ઓફ એ મધર અને બીજી જે શોર્ટ નોટ છે વન્ડરફુલ ક્રિએશન મધર, માતાની માહિતી આપણને મળશે. શું કહે છે? ઇન બિટવીન ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે જે ભગવાન બોલે છે. All her parts should be movable and replaceable to first point છે ડિટેલ. All her parts, ઓર એટલે બધા જ, હર એટલે તેણીના, તેણીના એટલે મધરના, પાર્ટ્સ એટલે અવયવો, શુડ બી એટલે હોવા જોઈએ, મુવેબલ, મુવેબલ મીન્સ ટ્રાન્સફરેબલ, એટલે કે હલનચલન થઈ શકે તેવા, બરોબર, ટ્રાન્સફર બદલી શકાય તેવા, અને રીપ્લેસેબલ, રીપ્લેસેબલ એટલે ચેન્જેબલ, ચેન્જેબલ એટલે બદલી શકાય તેવા. એના અવયવો કેવા છે? કે હલનચલન થઈ શકે તેવા, મૂવ થઈ શકે તેવા, અને ટ્રાન્સફર અહીંયા બદલાવાની વાત નથી, પણ મિત્રો એ બંને અવયવો દ્વારા, બધા જ અવયવો દ્વારા 24/7 ઓલ ટાઈપ્સ ઓફ વર્ક શી કેન ડુ, બધું જ કામ કરી શકે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. કે માતા બધા જ પ્રકારનું કામ કરી શકશે. સી એઝ એ લેપ, લેપ એટલે ખોડો, ધેટ ડિસઅપિયર્સ, ડિસઅપિયર્સ એટલે વેનિશ, બીકમ ઇનવિઝિબલ, અદ્રશ્ય થવું, માતાનો ખોડો અદ્રશ્ય થઈ જશે. વેન શી સ્ટેન્ડ્સ અપ, સ્ટેન્ડ અપ એટલે ગેટ અપ, જ્યારે માતા ઊભી થાય ત્યારે ખોડો અદ્રશ્ય. સામાન્ય બાબત છે પણ ઘણું બધું કહે છે કે માતાના ખોણામાં બાળકને જેટલી હૂંફ મળે છે એવી દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પાસે મળી શકતી નથી. એની અહીંયા વાત છે કે એને એક ખોડો આપવામાં આવેલો છે કે જે માતા ઊભી થાય ત્યારે અદ્રશ્ય થઈ જશે. વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લેપ, અથવા હાઉ આર ધ મધર્સ પાર્ટસ, મધરના અવયવો કેવા હશે, એનો લેપ કેવો છે, એની અહીંયા ચર્ચા છે. થર્ડ પોઈન્ટ, આઈ હેવ ટુ એન્ડો, એન્ડો એટલે ગીવ, ક્વોલિટી ટુ, કોઈ લક્ષણ ફિટ કરવું, આપવું ઇનબિલ્ટ. મેં એને આશીર્વાદ આપેલા છે, એક લક્ષણ આપેલું છે, હર તેણીને વિથ એ કિસ, કિસ એટલે ચુંબન, દેટ કેન ક્યોર, ક્યોર એટલે હીલ, અને હીલ એટલે મટાડવું, સાજું કરવું, એમ વાત કરે છે. કે દેટ કેન ક્યોર એવરીથિંગ, એવરીથિંગ એટલે બધું જ, ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. બ્રોકન એટલે બ્રેકનું ભૂતકૃદંત છે, તૂટેલા, વિશેષણ તરીકે અહીંયા એ વિશેષણ તરીકે વપરાયેલું છે, જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. કે બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીનું બધું જ એ સાજું કરી શકશે, એવું એક કિસ આપેલું છે. મિત્રો, માતાના એક જ ચુંબન દ્વારા બાળકના શરીરમાં જે કંઈ પણ રોગ હોય એ સાજો થઈ જતો હોય છે, આ એક વાક્ય દ્વારા કહેવા માંગે છે. મોરઓવર, મોરઓવર એટલે બિસાઇડ્સ, ઇન એડિશન ટુ, તદુપરાંત, સી હેઝ ટુ હેવ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, હેઝ ટુ હેવ એટલે હોવી જોઈએ, સિક્સ એટલે છ, પેર એટલે જોડી, હેન્ડ્સ એટલે હાથની, હાથની છ જોડી. મિત્રો, તમે દેવી દેવતાઓના ફોટા જોયા હશે, એકથી વધારે હાથો, એટલે એકથી વધારે હાથ એટલે એવો મિનિંગ એવો નથી કે એને હાથ એટલા બધા હોય છે, પણ ઇટ ઇન્ડિકેટ્સ ધ પાવર ઓફ ધેટ પર્સન, એ વ્યક્તિનો શક્તિ દર્શાવે છે કે બે હાથમાં કેટલી શક્તિ રહેલી છે, એ ઘણું બધું કામ એક સાથે કરી શકે, એટલા માટે એને છ હાથની જોડી કામ આપવું. છ હાથ એટલે કે હાથની જોડી એટલે 12 હાથ જેટલું વર્ક તે કરી શકશે, છ વ્યક્તિ જેટલું. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, રન ઓન એટલે ચલાવી લેવું, કીપ ગોઈંગ, અવેલેબલ, અવેલેબલ એટલે યુઝેબલ, ઉપલબ્ધ એની વાત કરે છે, ઉપયોગ કરવા માટે જે કંઈ પણ વસ્તુ હોય એને અવેલેબલ કહેવાય, ઉપલબ્ધ હોવું. કોઈ પણ ખોરાકમાં ચલાવી લે છે એની વાત કરે છે, કે બહુ ખોરાકની પણ જરૂર પડશે નહીં, એટલે કે ગમે તે ખોરાક હશે છતાં પણ એ પોતાનું કામ પૂરું કરી શકશે, બધા જ સભ્યોને જમાડી શકશે. એન્ડ, અને શુડ હેવ થ્રી પેર્સ ઓફ આઈઝ, પેર ઓફ એટલે સેટ ઓફ ટુ સિમિલર થિંગ્સ, બે વસ્તુ એક જ સરખી હોય, કહેવાય જોડી, કે આંખની ત્રણ જોડી આપવામાં આવેલી છે. ધીઝ આર ધ ડિટેલ્સ ઓફ ધ મધર ધેટ એન્ડોર્ડ બાય ધ લોર્ડ, ભગવાને જે આપેલી છે એ વાત છે. કે વોટ અબાઉટ ધ પાર્ટસ ઓફ ધ મધર, માતાના અવયવો વિશેની વાત કેવી છે? તો ઓલ હર પાર્ટસ વુડ બી મુવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, હલનચલન થઈ શકે તેવા અને બદલી શકાય એવા અવયવો.
સી હેઝ અ લેબ ધેટ ડિસઅપીયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. એને એક ખોડો આપવામાં આવેલો છે, માતા ઉભી થશે ત્યારે અદ્રશ્ય થઈ જશે. એન્ડ ધ ગોડ હેઝ પુટ એ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. એક ચુંબન પણ આપેલું છે કે ભાંગેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીની બધી જ સમસ્યાઓ એ દૂર કરી શકશે. એન્ડ સી હેઝ ટુ હેવ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, થ્રી પેર્સ ઓફ આઈઝ, છ હાથની જોડી, ત્રણ આંખની જોડી આપવામાં આવેલી છે. એન્ડ સી વુડ રન ઓન એની ફૂડ અવેલેબલ, કોઈ પણ ખોરાક વડે તે ચલાવી લેશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. The angel shook his head slowly and said, "Shook, એટલે શેક નું ભૂતકાળનું રૂપ છે. A mighty impossible task, I suppose. Six pairs of hands, no way. No, these hands are not a problem for me. It is the three pairs of eyes that the mothers have to have." Lord looked puzzled. "Oh, so you are creating a standard model of a mother, but three pairs of eyes? What for?" The angel got interested. The discussion between the Lord and the angel happens again. ફરીથી વાતચીત થાય છે બંને વચ્ચે. એન્જેલ એટલે મેસેન્જર ઓફ ગોડ, ભગવાનનો દેવદૂત. સુખ એટલે મૂડ, હલાવવું. હિઝ હેડ સ્લોલી, પોતાનું માથું ધીમેથી હલાવે છે, હા પાડે છે. સાચી વાત છે, આ બધી માહિતી એ બરોબર છે. એન્ડ સેડ, અને કહ્યું, એ માઇટી, માઇટી એટલે પાવરફુલ, શક્તિશાળી. ઇમ્પોસિબલ એટલે અશક્ય. ટાસ્ક, ટાસ્ક એટલે વર્ક, વર્ક એટલે એક કાર્ય, ખૂબ જ અશક્ય કાર્ય છે. આઈ સપોઝ, સપોઝ એટલે ગેસ કરવું, અનુમાન કરવું. સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, નો વે. હું અનુમાન કરું છું કે છ હાથની જોડી અશક્ય છે. તમે કેવી રીતે મૂકશો? વોટ ફોર, શાના માટે મૂકશો? એની વાત અહીંયા પોતાની વાત એ ભગવાન સામે ક્વેશ્ચન કરે છે કે ખૂબ જ શક્તિશાળી કાર્ય છે, અદભુત કાર્ય છે, હું એવું અનુમાન કરું છું, પણ છ હાથની જોડી કેમ? ત્યારે ભગવાન કહે છે, નો, ના, these hands are not a problem for me. મારા માટે આ જે છ હાથની જોડી છે મારા માટે એ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. માતાને, મધર્સ એટલે માતાને, હેવ ટુ એટલે હોવી જોઈએ. થ્રી પેર્સ ઓફ આઈસ, ત્રણ આંખની જોડી જે મૂકવાની છે એ મારા માટે સમસ્યા છે. કે દરેક જોડીને હું શું કામ સોંપીશ? અહીંયા ત્રણ આંખની જોડીની વાત નથી, પણ એ બે જ આંખમાં એટલું બધું જે એ પ્રેમ રહેલો છે, હૂંફ રહેલી છે, એની અહીંયા વાત છે. તો લોર્ડ લુકડ પઝલ. પઝલ નો મિનિંગ થશે મિત્રો કન્ફ્યુઝ. તમને આપેલું છે કે ભગવાન મૂંઝાયેલા છે. વાય ડીડ ધ લોર્ડ લુક પઝલ, શા માટે મૂંઝાયેલા છે? બીકોઝ હી હેડ એ પ્રોબ્લેમ ઇન ક્રિએટિંગ થ્રી પેર્સ ઓફ આઈસ, ત્રણ આંખની જોડી જે આપવામાં આવેલી છે એમાં એમને સમસ્યા હતી, શા માટે મૂકવી? ત્યારે પાછો એન્જેલ રસપૂર્વક કહે છે, ઓ, સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. સ્ટાન્ડર્ડ એટલે લેવલ ઓફ ક્વોલિટી, ઉત્તમ. યુ આર ક્રિએટિંગ એટલે તમે સર્જન કરી રહ્યા છો. મોડેલ એટલે એક મોડેલ, નમૂનો. મધર તો તમે માતાનો ઉત્તમ નમૂનો તૈયાર કરી રહ્યા છો, એવી વાત છે. એમ કે છે, બટ થ્રી પેર્સ ઓફ આઈસ, પણ ત્રણ આંખની જોડી, વોટ ફોર, શાના માટે? ધ એન્જેલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જેલ એટલે દેવદૂતને, ગોટ ઇન્ટરેસ્ટેડ, રસ પડ્યો. એને ભગવાન પાસે માહિતી જાણવામાં રસ પડે છે કે ત્રણ આંખની જોડી શા માટે. તો મિત્રો આ વાત છે કે ત્રણ આંખની જોડી, છ આંખની જોડી, પણ જોડની વાત નથી, એને એટલું કાર્ય સોંપવાનું છે. આપણે જોઈએ છીએ આપણી માતા કેટલું કામ કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, એટલે ગોડ આન્સર્સ અબાઉટ ધ થ્રી પેર્સ ઓફ આઈસ. વેસ્ટર્ન પૂછે છે કે વોટ આર ધ યુઝીસ ઓફ થ્રી પેર્સ ઓફ આઈસ, ત્રણ આંખની જોડીનું શું કામ છે? અહીંયા આપેલું છે, વન પેર ધેટ સીઝ અર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ, અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ, એન્ડ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. લોર્ડ requested the angel, please go to bed, do not take so much trouble in a single day. અને અહીંયા સાથે આપણી વાત પૂરી કરીશું, પણ પહેલા જોઈએ ત્રણે આંખની જોડીનું શું કામ છે. એક જ સ્પેલિંગ છે મિત્રો આ પેરેગ્રાફની અંદર. વન પેર, વોટ ઇઝ ધ યુઝ ઓફ ધ ફર્સ્ટ પેર ઓફ આઈ, માતાની એક જોડીનું શું કામ છે? વન પેર એટલે એક જોડ, ધેટ એટલે કે સીઝ હર ચિલ્ડ્રન, સીઝ એટલે જોવે છે, હર ચિલ્ડ્રન એટલે તેના બાળકોને, થ્રુ એટલે માથી દ્વારા,
ક્લોઝ ડોર્સ, બંધ બારણામાંથી પોતાના બાળકને જોવાનું કામ એ પહેલી આંખની જોડી કરે છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ સેકન્ડ પેર? બીજી પેર શું કરે છે? તો અનધર પેર, બીજી જોડી. ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, લુક એટ એટલે જોવાનું, સી એટ એન્ડ સે, અને કહેવાનું, સેર એટલે ટેલ, કેવું, પોતાના બાળકને જોવાનું અને કહેવાનું છે. આઈ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એન્ડ આઈ લવ યુ, હું તને ચાહું છું. વિધાઉટ પાછું કેવી રીતે કહેવાનું છે? આંખથી બોલી ન શકાય, પણ એ આંખ સામે આંખ મિલાવીને અહેસાસ કરાવવાનો છે. અટરિંગ, અટરિંગ એટલે સ્પીકિંગ, બોલવું, વર્ડ, એક પણ શબ્દ મોઢામાંથી ઉચ્ચાર્યા વગર પોતાની બે આંખ દ્વારા પોતાના બાળકને એવો અહેસાસ કરાવવાનો છે કે હું તને સમજું છું, હું તને ચાહું છું. ધીસ શોઝ ધ મધર્સ લવ ફોર હર ચાઇલ્ડ, પોતાના બાળક પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવે છે. એન્ડ થર્ડ પેર, ત્રીજી આંખની જોડી, ટુ સી, જોવા માટે, ઓલ સિક્રેટ થિંગ્સ, બધી જ રહસ્યમય બાબતો, વિધાઉટ ઓપનિંગ ધેમ, ઓપનિંગ ધેમ એટલે ખોલ્યા વિના, વિધાઉટ એટલે વગર, પોતાની બંને આંખ ખોલ્યા વિના પોતાના બાળકની સિક્રેટ બાબતો જોવાની છે. તો આ ત્રણ આંખની જોડીનું કામ છે. પણ બાળકને કોઈ પણ સમસ્યા હોય, માતા ગમે એટલી દૂર હોય, તો પણ એને ખબર પડી જાય કે મારા બાળકને શું સમસ્યા હશે. તો આ દર્શાવે છે મધર્સ લવ ફોર હર ચિલ્ડ્રન, પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ. તો મિત્રો, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. લોર્ડ ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જેલ, એન્જેલ એટલે દેવદૂતે રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, હવે તમે સુઈ જાઓ, પથારીમાં જઈને સુઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે, ડુ નોટ ટેક એટલે લેવું નહીં, ટેક એટલે લેવું, ડુ નોટ એટલે નહીં, સો મચ એટલે વેરી મચ, એક્સ્ટ્રીમલી વધારે, ટ્રબલ એટલે પ્રોબ્લેમ, સમસ્યા, ઇન એ સિંગલ ડે એટલે એક જ દિવસમાં આટલું બધું કામ કરવું સારું નહીં, આવું ભગવાનને વિનંતી કરે છે. વાય? કારણ કે માતાનું મોડેલ બનાવવાનું છે, એટલે ભગવાન કોઈ પણ પ્રકારની રિસ્ક લેવા માંગતા નથી, બધું જ કામ ઓવર ટાઈમમાં પણ કરવા માંગે છે. તો આ વાત છે કે માતાની મૂર્તિ એક એવી બનાવવાની છે કે દરેક વ્યક્તિને એ ખૂબ જ અદ્ભુત સર્જન તરીકે ઉપયોગી થાય, અને આપણે જોઈએ છીએ કે માતા આપણા માટે કેટલું વર્ક કરે છે. મિત્રો, તો મિત્રો આ હતી પહેલા વિભાગની વાત કે ડિટેલ્સ અબાઉટ ધ મધર. તો આ પાઠની અંદર આપણે જે ચર્ચા કરેલી છે કે બિગિનિંગ ઓફ ધ સ્ટોરી, મીટિંગ બિટવીન ધ એન્જલ એન્ડ ધ ગોડ, ડિસ્કશન બિટવીન ધ એન્જલ એન્ડ ધ ગોડ, ડિટેલ્સ ઓફ એ મધર, ધ થ્રી પેર્સ ઓફ આઈઝ એન્ડ ઇટ્સ યુઝીસ, એના ઉપયોગો, આ બધી આપણે ચર્ચા કરેલી છે. મિત્રો,